नमस्कार मित्रों, जय हिंद, वेलकम बैक टू गुजराती मीडिया फैक्ट्री। हूँ विवेक और मारी साथे छे हार्दिक के जे गुजराती मीडिया नो कोफाउंडर छे। तो अत्यारे अमे जई रह्या छीए एक शूट उपर। तमे थंबनेल जोयुं हशे एटले ख्याल आवी ज गयो हशे के सामंत गढवी साथे एक शूट छे, इंटरव्यू करवानुं छे। सो अत्यारे अमे छे वस्त्रापुरमां जवानुं छे, गांधीनगरमां जे रायसण छे त्यां। एटले 5 वाग्या छे, तड़को खूब ज छे, परंतु शूट करवा जवानुं छे एटले आटलुं સહન તો કરવું જ પડશે। માટે વિડીયોમાં છેલ્લે સુધી જુઓ, ખૂબ જ મજા આવશે અને પછી એક બીજા વ્યક્તિને પણ મળવાનું છે। તો આ વિડિયો છેલ્લે સુધી જુઓ। ભાઈ સાહેબ, ગરમી એટલે ગરમી છે અમદાવાદની, 38 ડિગ્રી ગરમી છે ને અત્યારે ટ્રાફિક સિગ્નલ છે, 55 સેકન્ડ છે, જે 55 સેકન્ડ આ ગરમીમાં અહીંયા કાઢવાની છે। ગજબ ભૂકા કાઢી નાખેવી ગરમી છે। તમારા શહેરમાં કેટલી ગરમી છે મને કોમેન્ટમાં જણાવો। આ જે છે પેલેડિયમ હોલ છે, ભારતનો તો એશિયાનો ખબર નહીં, પરંતુ ભારત કે એશિયાનો લગભગ તો ભારતનો સૌથી મોટો હોલ છે પેલેડિયમ હોલ। તમે જોઈ શકો કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ભારતથી જ ખાલી તમે એનું ખાલી જોઈ શકો। અમે ગાંધીનગરમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને હવે અમારે જવાનું છે અહીંયાથી 15 કિલોમીટર દૂર જે એન્જલ એકેડમી છે સામંત સત્રી, તો ત્યાં મળવાનું છે, એમને ઇન્ટરવ્યુ કરવાનું છે। અમદાવાદ કરતાં અહીંયા વધારે મને ઠંડક લાગે છે, કારણ કે અત્યારે આસપાસ હરિયાળી છે, બહુ જ બધા વૃક્ષો છે, એટલે જ ગાંધીનગરને ગ્રીન સિટી કહેવામાં આવે છે અને અમદાવાદની કમ્પેરિઝનમાં ખૂબ શાંત અને ઠંડુ સિટી છે। અહીંયા એટલો બધો ટ્રાફિક નથી, અત્યારે એકદમ રોડ એટલા બધા ભરેલાથી ખાલી છે થોડા ઘણા, એટલે અમે સ્પીડમાં પહોંચી શકીશું। જ્યારથી ગાંધીનગરમાં એન્ટર થયા છીએ ત્યારથી મેં એક વાત નોટિસ કરી છે કે અહીંયા સ્વચ્છતા ખૂબ છે, અહીંયા રોડમાં અથવા તો આજુબાજુ કોઈ પણ જગ્યાએ કચરો નથી હોતો, કારણ કે અહીંયા સાફ સફાઈ એટલી રાખતા હોય છે, લોકો પણ એટલી એની ફરજ અદા કરતા હોય છે। એટલે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે કચરો જ્યાં ત્યાં ન ફેંકીએ, અને ગાંધીનગરમાં જ્યાં જગ્યા દેખાય ત્યાં વૃક્ષો વાવી જ દીધા છે, જેના કારણે એનું એટમોસ્ફિયર પણ ખૂબ જ ઠંડુ અને મસ્ત છે, અહીંયા રહેવાની પણ ખૂબ મજા આવે। તો ફાઇનલી રાયસણમાં સમ્રાટ સામંત ગઢવીનું જે સામ્રાજ્ય છે એન્જલ એકેડમી, ત્યાં અમે પહોંચી ગયા છીએ। હવે ઉપર જઈએ, સરને મળીએ અને ઇન્ટરવ્યૂ કરીએ। અત્યારે જે આખું તમને આખું કેમ્પસ દેખાય છે એ સામંત સરનું છે, એન્જલ એકેડમી સામંત સર લગભગ અંદર છે, હમણાં આવશે એટલે એને મળીએ। સો અત્યારે આ જે સરની ઓફિસ છે ત્યાં અમે સેટઅપને એવું કરીએ છીએ, સરે કીધું છે કે અહીંયા આપણે સારું આવશે તો અહીંયા આપણે કરીશું। સર આવે છે થોડાક ટાઈમમાં અને આ જે એનું જે સિલ્વર બટન છે દેખાય છે, આ એની મેઇન ઓફિસ છે, મેઇન ઓફિસ જ છે ને, એડમિશન ને બધી પ્રોસેસ અહીંયાથી જ થઈ શકે છે। આ લાઈક તમે એનું જે આ કેમ્પસ છે ત્યાં પહેલા માળે ચડો એટલે આ જે જમણી બાજુ જે એની ઓફિસ છે અહીંયાથી બધું મેનેજમેન્ટ થાય છે। તો અત્યારે સામંત સર આવી ગયા છે, આપણે ઇન્ટરવ્યૂ કરવાનું છે, ઘણા બધા પ્રશ્નો પૂછવાના છે। ઇન્ટરવ્યૂ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે, કેવું લાગ્યું સર તમને? મને તો મજા આવી, કારણ કે પ્રોફેશનલી હજી અમે એટલું બધું નથી કરતા, કારણ કે પત્રકારત્વ એ અલગ વસ્તુ છે અને અમે જે અમારો હેતુ એ છે કે કોઈકને કંઈક સારું જ્ઞાન મળે, તો અમે તમને એટલા માટે કોન્ટેક્ટ કર્યો, કારણ કે વિદ્યાર્થીઓને કંઈક મળે। રાજકારણમાં શા માટે જોડાયેલા છો, ઘણાને મનમાં અલગ પણ બીજા વિચારો થતા હોય કે આ સર ભણવામાંથી ખોટું ફેમ મેળવવા માટે આમાં ગયા છે, એટલે તમે શું કહેવું છે, ઇન્ટરવ્યુ જોવું જોઈએ કે ના જોવું જોઈએ? જો એક તો નોર્મલ તમે પહેલી વાત કરી, તો મારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો એની પહેલા યુટ્યુબમાં મારે 9 લાખ સબસ્ક્રાઈબર હતા અને ગુજરાતનો એક એક છોકરો મને ઓળખે છે, એટલે ફેમનો મારે કોઈ પ્રશ્ન નથી અને મને એવી કોઈ વાહિયાત વસ્તુમાં આવલો રસ નથી કે હું જાઉં મને 5 જણા બોલાવે, મારી પાસે એટલો ટાઈમે નથી હોતો, પણ હા લોકોના સપના સાકાર કરવા માટેના મારી પાસે કામ થાય વિઝન છે, એ વિઝન ઉપર કામ કરીશું, એટલે એક એ વસ્તુ કરીશું। રહી વાત બીજું કે જો મારા મનમાં કંઈ બી એવો ડાઉટ હોય તો હું તમને પહેલા જ પૂછું કે તમે મને શું શું પૂછવાના છો, મારે શું જવાબ આપવાના છે। સામંત ગઢવીનું જીવન ખુલ્લું કિતાબ છે, જેને જે પૂછવું એ મૌખિક તમને ડાયરેક્ટ જવાબ આપી દઈશ, એટલે કોઈ પ્લાનિંગ કે કોઈ વિચારીને તમને જણાવવું પછી એવું નહીં। તમે મને કીધું ઇન્ટરવ્યુ કરવું છે, મેં કીધું આવી જાઓ, મોસ્ટ વેલકમ, તમે આવી જાઓ, આપણે ચાલુ કરીએ, અને મને લાગતું હતું કે તમે આવીને પૂછશો, કારણ કે મેં ક્વેશ્ચન ઓલરેડી કાઢેલા હતા, 10 થી 11 જેટલા ક્વેશ્ચન હતા, મને એમ કે સમ્રાટ સામંત ગઢવી પૂછશે કે તમે શું શું ક્વેશ્ચન પૂછવાના છો। ઘણાને એવું હોય કે રાજકારણમાં જોડાયા છે તો રાજકારણના ક્વેશ્ચન અમુક એવા કોન્ટ્રોવર્શિયલ પૂછી લેતા હોય અમારા જેવા લોકો, એટલે પછી ઘણા લોકો એને ડિલીટ કરી દેતા હોય છે, પરંતુ સરે મને પૂછ્યું નથી કે તમે શું ક્વેશ્ચન પૂછવાના છો, એટલે એકદમ મને પણ ખૂબ જ ફ્રેન્ડલી લાગ્યું, કારણ કે કોઈ પણ મોટા વ્યક્તિ, કારણ કે અમારું પ્લેટફોર્મ હજી નાનું છે, અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ, માણસ જન્મે ત્યારે મોટો નતો હતો, બધા શરૂઆત નાનાથી જ કરે, અમે 5 છોકરાથી શરૂઆત કરી હતી, એટલે તમે મોટા છો, ખાલી દિવસો પસાર કરવાના બાકી છે। અરે આભાર આભાર સર તમારો, અને આ વિડીયો 7 દિવસ પછી ઓન એર થશે અને
એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આવી જશે, તો આ વિડીયો ખાસ જોજો, ઇન્ટરવ્યૂ તમે ખાસ જોજો. સો જસ્ટ ઇન્ટરવ્યૂ પૂરું થયું છે, તમે સામત સર જોડે વાત સાંભળી હશે કે મને ખૂબ જ વ્યક્તિત્વ સારું લાગ્યું. એટલું બધું કાંઈ ધારો કે આ પદવી એ છે એટલે અભિમાન છે, મને પર્સનલી ન લાગ્યું, બાકી જેને જો મતો એ રજૂ કરતા હોય છે, પણ હું મારી વાત કરું છું. અને ઇન્ટરવ્યૂ ખૂબ સારું રહ્યું, ખૂબ સારા સારા ક્વેશ્ચન પૂછ્યા, એના સંતોષકારક જવાબ આપ્યા છે. એવું નથી કે કહેવા ખાતર જવાબ આપ્યા હોય, માટે ઇન્ટરવ્યૂ ખાસ જોજો. અને હવે અમે જઈએ છીએ અમદાવાદ પાછા, એક બીજા ખાસ વ્યક્તિને મળવાનું છે. એ વ્યક્તિ તો મતલબ શું કહે, ગુજરાતના બહુ મોટા મતલબ નામ છે, એમનો થોડો કેમેરો મારી બાજુ કરો તો મજા આવે એમ થોડી. અને મતલબ ગુજરાતનું નામ બહુ મોટું છે, તમે ઓળખતા જ હશો લગભગ, મને ખબર નહીં, બતાવી દેશો હમણાં. અને લગભગ થંબનેલમાં આપણે આનું નથી નાખવો છે, ના ના ના, આનો ચહેરો મેં પડી જાય ને તમને ભાઈ, એટલે ખૂબ સારું એનું કામકાજ છે. ઓલ ઓવર ઇન્ડિયામાં મોટા મોટા યુટ્યુબર્સ સાથે પણ એનો કોન્ટેક્ટ છે, એટલે ત્યાં એની ઓફિસે જઈને એની પણ મુલાકાત કરાવીએ. ભરતી સાંજના દર્શન તમે કરી લ્યો, ઘણા લોકો અત્યારે ઓફિસમાં હશે, ઘણા લોકો વિદ્યાર્થી હશે, વાંચતા હશે, એના કુદરતી નજારો જોવા નહીં મળતો હોય, બહુ સુકૂન મળે આવું જોઈને. હવે અમે જઈ રહ્યા છીએ બીજા વ્યક્તિને મળવા માટે. હવે તમને એમ થાય કે આ બંનેના કપડાં કેમ ચેન્જ થઈ ગયા, તો એમાં એવું હતું કે અમે ગાંધીનગર ગયા હતા, ગાંધીનગર થી પાછા આવ્યા, એટલે તમને આગળ ગરમીની વાત તો કરીશ, એવી ગરમી હતી, ઘરે આવીને ફ્રેશ થયા, ફ્રેશ થઈને ચેન્જ કર્યા, અને ચેન્જ કરીને હવે જઈ રહ્યા છીએ એ વ્યક્તિને મળવા માટે. હવે અમે બિલ્ડિંગ ની અંદર તો આવી ગયા છીએ, આઠમા ફ્લોરે જવાનું છે, છઠ્ઠો ફ્લોર તો આવી ગયો અને આઠમો પી આવી ગયો. તો અમે જઈએ છીએ ઓફિસ ગોતતા ગોતતા, 822 નંબર છે, 816 છે અહીંયા, ને હવે અમારે જવાનું છે 17-18 આગળ જ જવાનું છે. અમારે ડિજિટલ માર્કેટિંગમાં બધા ઓળખતા હશે, તો આ છે ડિજિટલ પ્રતિક, બેસીએ ઘણી ચર્ચા કરશું પછી મળીએ. પ્રતિકભાઈ જોડે બેઠા ઘણી બધી વાતો કરી છે, બિઝનેસની વાતો કરી, ઘણી બધી માર્કેટિંગ, માર્કેટિંગ કોચ છે એટલે ઓબ્વિયસલી એની વાતો તો થવાની જ છે. એટલે હું તમને નથી ખાલી માર્કેટિંગ કરીએ છીએ, એજન્સી ચલાવીએ છીએ, આ તો હી ઇઝ મોર ધેન હમ્બલ, બહુ હમ્બલ વ્યક્તિ છે વિવેક, મતલબ એનું નામ જ વિવેક છે. અરે ના, ડિજિટલ પ્રતિક એટલે એમાં કેવું હતું કે હું તમને પહેલેથી ફોલો તો કરતો જ, એક વિચાર હતો કે ગુજરાતીમાં અમે ઇન્ટરવ્યૂઝ કરીએ છીએ, જેમ કે આજે જ સામત ગઢવીનું લીધું, એટલે વિચાર હતો કે એક દિવસ કોઈક ને કોઈકનું લેશું, તમારી પ્રોફાઇલ હતી જ મારા ખ્યાલમાં, પણ પ્રતિકભાઈનો મેસેજ ડ્રોપ થયેલો તમારા ગુજરાતી મીડિયા ફેક્ટરીના અકાઉન્ટમાં, એટલે મને એમ લાગ્યું કે આ ઓરિજિનલ ઓરિજિનલ ડિજિટલ પ્રતિક છે કે નહીં. મેં પછી આખીની પ્રોફાઇલ ચેક કરી અને પછી ખબર પડી, અને પછી વાતો થઈ, નંબર એક્સચેન્જ થયા, અને પછી ખબર પડી, પછી મળ્યા, એટલે ખૂબ જ કોઈને એમ લાગતા હોય કે હમ્બલ વ્યક્તિ છે, મને પણ બહુ જ, કારણ કે આ હું મારા મિત્ર સાથે બી આવ્યો છું અહીંયા, અને એને પોતે ઘણી બધી ડિસ્કસ કરી, એવું નથી માર્કેટિંગ ફિઝિકલ બી નોલેજ આપ્યું, કારણ કે અત્યારે આપણે બધા એને પૈસા તો કમાવા જ છે, પણ પૈસાની સાથે સાથે તમારા લોંગ ટર્મમાં તમારી બોડી માટે જોઈએ. તમને આ એક્સપેક્ટ નહીં હોય કે આવા વ્યક્તિ આવી વાતો કરશે, પણ ઘણું બધું શીખવા મળ્યું, અને પોતાની જે બુક છે એ આપી છે. હજુ તો અમે પ્રમોશન નું વિચારતા નથી, આ એક આપણે પહેલી વાર મારી ઓફિસ આવ્યો છે, અને એક નાનો ભાઈ તરીકે, મતલબ 22 વર્ષના છે, હું 34 વર્ષનો છું, એટલે થોડું વડીલ જેવું લાગે મને, એટલે આ શું નાના ભાઈઓને આયા છે તો એમ આગતા સ્વાગતા કરી છે. અત્યારે થોડો ઉતાવળમાં ને આજે બધું મળ્યા નથી એટલું બધું ખાસ, બાકી બાર બી લઈ જાત, પણ હા જેટલું થતું હતું એટલું કર્યું, તેમાં મેં બુક લખી છે એ એમને આપી છે, એટલે કોઈ પ્રમોશન નથી, તમે તો કોઈ દિવસ ખરીદતા નહીં. અરે ના, પ્રમોશન નથી, કારણ કે પહેલી જ વાર મળ્યા છે, ને હજુ એવી ખાલી બિઝનેસની આઈડિયા એક્સચેન્જ વાતો કરતા હતા કે આ રીતની અત્યારે ફિલ્ડ ચાલે છે માર્કેટિંગમાં, આવું બધું હોય છે, કારણ કે મને ડિજિટલ માર્કેટિંગનો નોલેજ નહોતો, એટલે અમે શીખતા હતા કે આ રીતનું થાય, અને એમાં એણે બહુ જ બધી એની ગુડ વિશિષ લખીને અમને જે આપી છે એની એની સિગ્નેચર પણ છે, અને મને બુક વાંચવાનો પહેલેથી શોખ પણ છે, કારણ કે મારા ઘરે ઘણી બધી બુક્સ છે, મને પહેલેથી શોખ, પણ હમણાંથી ટાઈમ નહોતો, પણ હું વિચારું છું ડેફિનેટલી વાંચવાનો ટાઈમ કાઢવું છે. તમે મને
ફિટનેસ માટેની જે ટિપ્સ આપી એ પણ કરું, કારણ કે તો ખાસ વિનંતી છે કે પ્લીઝ હેલ્થ નું ધ્યાન રાખજો. હેલ્થ ઇઝ વેલ્થ, એમ એમ કઈ નથી. જે ગઈડા બુઢા બી આપણા જે પૂર્વજો કહે છે એ બી સાચી વાત છે. તો ધ્યાન રાખજો, જેટલું બને એટલું જીમમાં જવું જરૂરી નથી, પણ હેલ્થ નું ધ્યાન રાખજો, જેટલું બને એટલું પ્રેક્ટિકલી ધ્યાન રાખજો. અને બાકી તો જો હા, જિંદગીમાં છે ને જો બી કરો જોરદાર કરો એવું કહું છું હિન્દીમાં, અને બાકી ઇંગ્લિશમાં બી નાઇસ બી જોરદાર કહું છું. અને એમને બી જોર વિચાર કરવાનું ને મોજ માણવાનું. ડેફિનેટલી એ જ લાઈફ છે, પૈસા કમાવાના, ડેફિનેટલી પૈસા કમાવાના જ છે, ઢગલા મોઢે કમાવાના જ. પણ સાથે સાથે જોરદાર રહ્યો, જીવનમાં મસ્ત મજા કરો. અમારો પહેલો જ વ્લોગ છે ચેનલમાં, જેમાં સામત ગઢવી પછી તમે પહેલા જ વ્લોગમાં હું લખી છું નાનાથી મીડિયા ફેક્ટરીમાં હું પહેલી વાર આવ્યો છું. વાવ, અરે પહેલી જ વાર આવા વ્યક્તિઓ સાથે મુલાકાત. મને સાચું ખબર નથી કે ધીસ ઇઝ યોર ફોર્થ. મને લાગ્યું કે તમે આઈને, મતલબ આઈને મને કીધું કરું કે ગાંધીનગર જઈને આવ્યા છે અને બ્લોગ ઉતારીને આવ્યા છે, પણ મને લાગ્યું કે એ બસ ત્યાં પતી ગયો છે. એટલે પહેલો જ વ્લોગ છે, કારણ કે વ્લોગ હવે અમે ચાલુ કરવાનું વિચારીએ છીએ. કારણ કે ચેનલમાં લોકોને એવું છે કે તમે પ્રોફેશનલ કઈ રીતે વર્ક કરો છો, પણ એવું નથી. તમારી જેમ જ અમે બી વર્ક કરીએ છીએ, એટલે અમારી લાઈફ તમારા સુધી રિપ્રેઝેન્ટ કરીએ, અમે કેવું જીવન જીવીએ છીએ, શું કરીએ છીએ, કેવી રીતે શૂટ કરીએ છીએ, તો એ બધું જ બસ તમે જોયું એ રીતનું જીવન છે અમારું. આમાં કાંઈ પણ ભેળસેળ નથી, 100% વાત છે. એટલે આમાં આવી જ રીતનું જીવન જીવીએ છીએ તમારી જેમ. અને બસ પહેલો વ્લોગ અહીંયા એન્ડ કરીએ સવારથી અત્યાર લઈને. તમે અમને કમેન્ટમાં જણાવો કે તમને કેવું લાગ્યું, તમને મજા આવી ના આવી, તો અમને વ્લોગ બનાવવાની ખબર પડે. અને પ્રતિકભાઈ સાથે છે, મારો મિત્ર સાથે છે. થેન્ક યુ સો મચ. અને આ બધાને જે ગુજરાતી મીડિયા ફેક્ટરીના ટીમ મેમ્બર્સમાંથી હું બે જણાને મળ્યો છું આજે, બહુ જ મસ્ત કામ કરે છે, હાર્ડવર્કિંગ છે. અને ત્યારે જ ઓબ્વિયસલી મેં એમને મેસેજ કર્યો હતો કે આપણે મળીએ, ઘણી બધી વાતો થશે, ચર્ચા વિચારણા થશે. અને ડેફિનેટલી ધીસ ગાઈઝ આર હાર્ડવર્કિંગ, બહુ જ મસ્ત કામ કરી રહ્યા છે. તો એમને ડેફિનેટલી, મતલબ આ જ્યાં બી જોતા હોય યુટ્યુબમાં જતો હોય તો સબસ્ક્રાઈબ કરજો, પેલું બેલનું આઇકન, બધું જે હોય જે હોય, આમ કે ડિસલાઇક બટન સિવાય કેટલા બટન છે બધા જ દબાઈ નાખજો ભાઈ. બરાબર, ડિસલાઇક બટન આમ બી બંધ થઈ જાય છે. એવું જો મને ખબર નથી, ડિસલાઇક જો ના બતાવે તો તેલ લેવાનું, જો એવું હોય ને તો એને ઇગ્નોર કરવાનું. કે આ આમ છે ને, આમ ક્યાંક આપણે તરછોડી નાખતા હોય ને કે આ પરિવારમાં આ હોવો જ ના જોઈએ, એવી રીતે બટનને છે ને ક્યાંક તરછોડી નાખજો, બાકી બધા બટન દબાઈ નાખજો. એવું વિચારજો કે અમારો નાનો ભાઈ જ છે અને હેલ્પ કરવાની ઈચ્છા છે. ચર્ચા થાય છે, પણ મજા આવે છે. તમે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ, કારણ કે હજી તો આ જો શરૂઆત છે, શરૂઆતમાં તમને આટલી મજા આવી તો ભવિષ્યમાં તો શું થાય છે. એટલે અત્યારે જોડાયેલા રહ્યો અમારી સાથે.